Saputro, Widyanti, Mayo, Epek, Epek Gugur. Aje, Bhagawan, Krishna Dwaipayan, Ved Vyas, Emni, Je Janma Jayanti Chhe, Emne Apne, Guru Purnima Tarike, Olakhva Maange Chhe. પરાશર અને સત્યવતીના પુત્ર એટલે ભગવાન વેદ વ્યાસ વ્યાસ પૂર્ણિમા તરીકે પરોપકાર અને એના ઉપરથી આપણે એક શબ્દ આવ્યો વ્યાસપીઠ વ્યાસપીઠ ઉપર કોણ દેશે જે ઉપદેશ આપવા વાળો છે જે લોકોને કાઈ ભગવાનના માર્ગે લઈ જવા માંગે છે અને ત્યાંથી વ્યાસપીઠ આવે વ્યાસપીઠ એટલે ઉપર બેસી અને નીચે જે બેઠેલા છે જે શિષ્યો છે એમણે ઉપદેશ આપ્યો વ્યાસ ભગવાનની અંદર એવું શું હતું કે જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે વ્યાસસ્ત વિશાળ બુદ્ધે ફુલાવીન એક પત્ર નેત્રમ ભારત જ્ઞાનમય પ્રજ્વલિત આખો ભારતનો જ્ઞાનરૂપી જે દીવો છે અને જેને પ્રજ્વલિત કર્યો છે એવા ભગવાન વેદ વ્યાસ વ્યાસ વિશે એમ કહેવાય વ્યાસો સિસ્ટમ જગત સર્વ આખું જગત વ્યાસનો એઠુકાય છે એટલે વ્યાસ ભગવાને એવું કોઈ જ્ઞાન આપવાનું બાકી રહ્યું નથી કે જગતમાં કોઈ જગ્યાએથી પ્રાપ્ત આવા મહાન ઋષિ વેદ વ્યાસ જેમને વચ્ચે વાત કરી કે મહાભારત આપણા પુરાણો બાદરાય સૂત્રો જેમને આપ્યા છે એ ભગવાન વેદ વ્યાસે આપ્યા છે ગુરુ એટલે શું ગુરુ એટલે સામાન્ય અર્થની અંદર ગુરુ એટલે કે મોટો સૂર્ય એ બધા કરતા મોટો છે અને મોટો છે એટલે સૂર્ય નહીં એ આજુબાજુની અંદર બધા ગ્રહો એ પૃથ્વી જેવા અનેક ગ્રહો એ ફર્યા કરે છે ગુરુ એટલે જે ખેંચી લે છે અને ખેંચે છે એટલે જ્ઞાનથી ખેંચે છે તમારા ગુરુજી ઉપર તમારો પ્રભાવ હોય ત્યારે પ્રભાવ છે કે એમના નોલેજના લીધે તમે એ ખેંચાઈ ગયા છે ખેંચાઈ ગયા છો એટલે જ્ઞાનની અંદર તમારી અંદર જે જિજ્ઞાસા છે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે જિજ્ઞાસા છે એને ઉદિત કરવાનું કામ જો કોઈ કરતો હોય તો ગુરુ કરે છે અને ગુરુની પાસે એટલું બધું જ્ઞાન છે કે તમે ગુરુના પ્રભાવમાં આવી ગયા છો અને ગુરુ પ્રત્યે તમને એક પ્રકારનો અહોભાવ જાગે છે કે મારા ગુરુના મારા ગુરુ એ પરિપૂર્ણ છે અને મને જે વિદ્યા આપશે એ દુનિયામાં બીજો કોઈ વિદ્યા નહીં આપશે સ્વામી વિવેકાનંદ એ ગુરુની શોધમાં હતા અને સ્વામિનારાયણને દર નીચે હતો કે મારા ગુરુ એ હોવા જોઈએ કે જે મને ભગવાનનો સાક્ષાત્કાર કરે છે અને કદાચ પહેલો આવો એ શિષ્ય હશે કે જેને એ ગુરુની પણ પરીક્ષા કરે કે મારે ગુરુ એ બનાવવા છે પણ એવા ગુરુ બનાવવાના છે કે જે મને ભગવાન સુધી લઈ જાય અને રામકૃષ્ણ પરમહંસની પાસે જાય છે કે તમે મને ભગવાનનો સાક્ષાત્કાર એ કરાવી શકો માટે કરાવી શકો તો કે કેમ રીતે તો કે સમાધિમાં બેસે જા વિવેકાનંદ એ સમાધિમાં બેસે છે અને રામકૃષ્ણ પરમહંસ એમના હાથો સ્પર્શ કરે છે અને હાથનો જે સ્પર્શ કરે છે અને એક પ્રકારની એની દિવ્ય અનુભૂતિ થઈ અને વિવેકાનંદે ત્યાંથી માની લીધું કે રામકૃષ્ણ પરમહંસ એ મને પરમ જ્ઞાનની ઈશ્વરની પ્રાપ્તિ એ કરાઈ છે ગુરુ અનેક પ્રકારના હોય છે ભગવાન દત્તાત્રેય થઈ ગયા આપણા જૂનાગઢની અંદર એ દત્તાત્રેયનું એ મંદિર છે ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ હતા એ એવું માનતા હતા કે પાણી એ કોઈ પણ એ નિર્મળ અને સ્વચ્છ કરે છે પાણી પણ ગુરુ છે માછલી પણ ગુરુ છે જે કપડા સિવાય છે જે વણકર છે એ પણ ગુરુ છે
કણિયો છે એ પણ ગુરુ છે તો કે કેમ એ પરસેવા વડે સ્નાન કરી અને લોકોને રહેવા માટે એ મકાન આપે છે આપણા આપણી ભારતીય સંસ્કૃતિ એ કૃતજ્ઞતાની સંસ્કૃતિ કૃતજ્ઞતા એટલે આપણા ઉપર જે ઉપકાર કરે છે એને આપણે ભૂલી શકતા નથી એટલે ગુરુ દત્તાત્રે આપણને કહ્યું કે તમારા જીવનની અંદર જે જે ઉપયોગી છે એ તમારા જે ગુરુ છે એટલે એમના ગુરુ કેટલા હતા 24 ગુરુ આપણા એ તમારા અને મારા જીવનની અંદર આપણે બધાને ઘણા બધા ગુરુજી પાસેથી શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરીએ છીએ આપણા ગુરુનો પ્રભાવ આપણા ઉપર હોય પણ પ્રભાવ ક્યારે પેદા થાય જ્યારે તમને તમારા ગુરુજી પ્રત્યે શ્રદ્ધા હોય પ્રેમ હોય લાગણી હોય પૂજ્ય ભાવ હોય આ બધો ભાવ લઈ અને ગુરુની પાસે જો તમે જશો તો 100% ગુરુજી તમને જે ભણાવશે એ તમારા દિલની અંદર એ તમારા મનની અંદર એ તમારા બુદ્ધિની અંદર એ ઉતરી જશે એટલે ગુરુની પાસે જાઓ શ્રદ્ધા કરો આપણા બુદ્ધિની અંદર જે કઈ અહંકાર હોય જે કઈ નોલેજ હોય એને બાજુમાં મૂકીને ગુરુની પાસે જાઓ અને પછી તમને ગુરુ જે શિક્ષા આપશે જે મંત્ર આપશે એ તમારા જીવનભર એ આ ભવને પેલે પાર એ તમને લઈ જશે ભગવાન વેદવ્યાસ એ એવું કહેતા કે ગુરુનો ઉપદેશ જો પ્રાપ્ત થાય તો મનુષ્ય પોતાના ભાગ્યને બદલી શકે છે ભાગ્યને બદલવું એ સહેલી વાત નથી બીજી એમને વાત કે ગુરુની પાસે એ જાય તો વ્યક્તિ પોતાના સ્વભાવને બદલી શકે છે સ્વભાવને બદલવો એ સહેલી વાત નથી મનુષ્ય એ ગુરુની પાસે જાય તો ભાગ્યને બદલી શકે અને પોતાના સ્વભાવને